नमस्कार, आप જોઈ રહ્યા છો BS9 ટીવી ન્યૂઝ. હું છાયા ચૌહાણ, આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના બુલેટિન ન્યૂઝ. કંપારી છોડાવી દેનારો અકસ્માત. કામરેજના વાવ જોખા રોડ પર બાઇક અથડાતા કાર સળગી ઉઠી. આગની લપેટમાં યુવક ભડથું. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામની સીમમાં ગુરુવારે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સીએનજી કારમાં રોંગ સાઈડથી આવતી મોટરસાઇકલ ધડાકાભેર અથડાઈ હતી, જે અકસ્માતમાં કાર ભડકે વળી હતી. બાઇક ચાલક યુવાન પણ આગની ચપેટમાં આવ્યો હતો અને આગમાં બળીને ભડથું થયો હતો. આ કમકમાટી ભરી અકસ્માતનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટના બાબતે સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ કામરેજ તાલુકાના વાવ ગામે રહેતા શૈલેષ દીપકભાઈ મિસ્ત્રી, કે જેઓની માતાને બારડોલીની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. માતાનું હોસ્પિટલમાં બિલ ભરવાનું હોવાથી શૈલેષ પોતાની સીએનજી અલ્ટો કાર નંબર GJ05RB6167 લઈ બારડોલી જવા માટે નીકળ્યો હતો. એ દરમિયાન વાવથી જોખા રોડ પર આવેલા ચાર રસ્તા નજીક તેઓની કાર સાથે અચાનક રોંગ સાઈડથી આવેલી એક મોટરસાઇકલ ધડાકાભેર અથડાઈ હતી. સુરત શહેરના બે યુવાન મોટરસાઇકલ નંબર GJ05ME0105 પર સવાર થઈ આવી રહ્યા હતા. સુરતના રમેશ ગુલાબભાઈ મિસ્ત્રી અને વિષ્ણુ શેટ્ટી બંને યુવાનો મોટરસાઇકલ લઈ કાર સાથે અથડાયા હતા. અકસ્માતમાં રમેશ મિસ્ત્રી કારના આગળના ભાગે પડી ગયો હતો અને સાગર વિષ્ણુ શેટ્ટી રોડની સાઇડ પર ફંગોળાયો હતો. અકસ્માતમાં અચાનક કારમાં આગ ભભૂકી ઉઠી હતી, જે આગની ઝપેટમાં કારની આગળના ભાગે પડેલો યુવાન બળીને ભડથું થયો હતો. તો અન્ય યુવાનને ગંભીર ઇજાઓ થતાં 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રેમ સંબંધના વહેમમાં બે પરિવારો વચ્ચે અથડામણ. ઓલપાડમાં વૃદ્ધને પેટમાં ચક્કુ મારનાર યુવક પર લોખંડની પાઇપથી હુમલો થતા ઢળી પડ્યો. ઘટના સીસીટીવીમાં કેદ. સુરત જિલ્લાના ઓલપાડ ખાતે પ્રેમ સંબંધના વહેમમાં બે પરિવાર વચ્ચે મારામારી થતા વૃદ્ધ અને યુવક બેને ઇજાઓ થઈ હતી. મારામારીની ઘટનામાં યુવાને યુવતીના દાદાને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે પેટના ભાગે ઘા ઝીંક્યો હતો, જ્યારે યુવાનને પણ લોખંડના પાઇપ વડે સપાટા મારવામાં આવતા યુવાનને પણ ઇજાઓ થઈ હતી. બંને પક્ષે ઓલપાડ પોલીસ મથકે સામસામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારામારીની આખી ઘટના સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. ઓલપાડમાં અધેર પોતાના પરિવાર સાથે રહે છે. તેઓની 19 વર્ષીય પુત્રી સાથે યુવાન પ્રેમ સંબંધ માટે બળજબરી કરતો હતો, જે મામલે અગાઉ સમાધાન પણ થયું હતું. દરમિયાન ગતરોજ રાત્રિના સમયે યુવાન મોટરસાઇકલ પર આવ્યો હતો અને અધેરના ઘર પાસે મોટરસાઇકલ આડી ઊભી રાખી ગાળાગાળી કરવાનું શરૂ કર્યું હતું, જેથી યુવતીના દાદાએ ગાળો બોલવાની ના પાડતા ગુસ્સામાં આવેલા યુવાને યુવતીના દાદાને પેટના ભાગે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંક્યો હતો, જેથી વૃદ્ધને ગંભીર ઇજાઓ સાથે ઓલપાડ CHC બાદ ગંભીર હાલત હોવાના કારણે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઓલપાડમાં આધેડ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓની 19 વર્ષીય પુત્રી સાથે યુવાન પ્રેમ સંબંધ માટે બળજબરી કરતો હતો, જે મામલે અગાઉ સમાધાન પણ થયેલું હતું. આ દરમિયાન ગતરોજ રાત્રિના સમયે યુવાન મોટરસાઇકલ પર આવ્યો હતો અને આધેડના ઘર પાસે મોટરસાઇકલ આડી ઊભી રાખી ગાળાગાળી કરવાનું શરૂ કર્યું હતું. મારામારીની ઘટનામાં વૃદ્ધ તેમજ યુવાનને ઇજાઓ થઈ છે. સમગ્ર મારામારીની ઘટના સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. રાત્રે સોસાયટીમાં બે પરિવાર વચ્ચે થયેલી મારામારીમાં આખી સોસાયટીને માથે લીધી હતી, જેમાં વૃદ્ધ તેમજ યુવાનને ઇજા થઈ હતી. મારામારીની ઘટના બાદ બંને પક્ષે ઓલપાડ પોલીસ મથકે સામસામે ફરિયાદ આપતા પોલીસે બંનેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉત્તરાખંડના ચમોલીમાં SUV 700 મીટર ઊંડી ખીણમાં પડી. દુર્ઘટનામાં બે મહિલા સહિત 12 લોકોના મોત, અમુક લોકો ગાડીની છત પર બેઠા હતા. ઉત્તરાખંડના ચમોલીમાં એક ઓવરલોડેડ ગાડી ખીણમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં 12-13 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે મહિલા સહિત 10 પુરુષનો સમાવેશ થાય છે. વાહનમાં લગભગ 21 લોકો સવાર હતા.
જેમાં બે ત્રણ લોકો છત પર બેઠા હતા। અકસ્માત દરમિયાન છત પર બેઠેલા મુસાફરોએ પોતાનો જીવ બચાવવા કૂદકો માર્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે। આ ગાડીમાં જોશીમઠથી પાલ્લા જખુલા ગામ તરફ જઈ રહી હતી। અકસ્માતને પગલે હાલ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જણાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે કાબુ ગુમાવતા અચાનક ખીણમાં ગાડી ખબકી ગઈ। બે મહિલા સહિત 10 પુરુષના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે। જિલ્લા અધિકારી હિમાંશુ ખુરાનાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 12 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે। 5 લોકો ઘાયલ છે, જેમાંથી 3 લોકોને રસ્તા પર લાવવામાં આવ્યા છે। મળતી માહિતી અનુસાર ગાડીમાં 21 લોકો સવાર હતા। પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે બપોરે એક મેક્સ ગાડી મુસાફરો સાથે જોશીમઠથી કિનારા ગામ જઈ રહી હતી। લગભગ બપોરે 3:30 વાગ્યે મેક્સ પલ્લા ગામની નજીક ગાડી રોડ પર આગળ વધતા રિવર્સમાં આવી હતી। કહેવાય છે કે ઓવરલોડિંગને કારણે મેક્સ ટાયરની નીચે મૂકેલા પથ્થરને પાર કરી ગઈ। આ દરમિયાન ડ્રાઈવરે વાહન પર કાબુ ગુમાવ્યો હતો, ત્યારબાદ મેક્સ ગાડી 500 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ। 19 વર્ષીય પ્રેમિકાની હત્યા કરનારનું એન્કાઉન્ટર। લખનૌમાં ગુસ્સે થયેલા પ્રેમીએ યુવતીને ધાબેથી ધક્કો માર્યો, ધર્મ પરિવર્તનનું દબાણ કર્યાનો પણ આરોપ। લખનૌમાં યુવતીને ચોથા માળેથી ફેંકનાર આરોપી સુફિયાને પોલીસે એક અથડામણમાં પકડી પાડ્યો છે। તેના પગમાં ગોળી વાગી છે, તેને KGMU ટ્રોમા સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યો છે। શુક્રવારે સવારે પોલીસ કમિશનર તરફથી સુફિયાન પર 25,000 ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। સુફિયાન અને તેનો પરિવાર મંગળવારના રાતના ઘટના પછી ફરાર હતો। પોલીસને આજે સવારે સૂચના મળી હતી કે તે ગુબામાં છે। ત્યાર પછી SCP કાકોરી DK સિંહની આગેવાનીમાં પોલીસની ટીમે વિસ્તારની ઘેરાબંધી કરી હતી। પોતાને ઘેરાયેલો જોઈ સુફિયાને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું। પોલીસે જવાબમાં ગોળી મારી અને તે ઘાયલ થયો હતો। પરિવારે પોલીસમાં ફરિયાદ કરી છે, તે અનુસાર દુબગામાં રહેનારી નિધિ ગુપ્તા 19 વર્ષની છે અને તે સુફિયાન પ્રેમ સંબંધમાં હતા। યુવતીના ઘરે જાણ થતાં તેનો પરિવાર સુફિયાનના ઘરે પહોંચ્યો અને ફરિયાદ કરી। ઝઘડો થતાં સુફિયાન ધાબા તરફ ભાગ્યો અને ત્યાં ઊભેલી નિધિને નીચે ફેંકી દીધી। યુવતીના પિતા રવિ ગુપ્તાએ સુફિયાને પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ધક્કો મારીને ફરાર થઈ ગયો। નીચે જોયું તો નિધિ લોહી લુહાણ પડી હતી। તેને તાત્કાલિક હોસ્પિટલે લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું। નિધિના પરિવારજનોનો આરોપ છે કે સુફિયાન તેને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો હતો। નિધિની મમ્મી લક્ષ્મી ગુપ્તાએ આરોપ લગાવ્યા, નિધિ થોડાક દિવસ પહેલા તેના નાનીના ઘરે ગઈ હતી। પાછી આવ્યા પછી તે સુફિયાનને મળતી ન હતી, તેની સાથે વાતચીત પણ કરતી ન હતી। આ વાતને લઈને સુફિયાન ગુસ્સે હતો, તે અમારી સાથે ઝઘડો કરતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી। શુક્રવારે લખનૌમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પ્રદર્શન કર્યું હતું। હિન્દુવાદી સંગઠન સાથે જોડાયેલા મુનેન્દ્રસિંહ કહ્યું હતું, સુફિયાનને ફાંસી આપવી જોઈએ, તેમજ નિધિના પરિવારના સભ્યોને જીવનું જોખમ છે, આવી સ્થિતિમાં તેમને સુરક્ષા આપવી જોઈએ। ભારતનું પહેલું પ્રાઇવેટ રોકેટ લોન્ચ। કંપનીએ કહ્યું, સેટેલાઇટ લોન્ચિંગ કે બુકિંગ જેટલું જ સરળ હશે। શ્રીહરિકોટામાં સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાયું વિક્રમન। ભારતનો પ્રથમ પ્રાઇવેટ રોકેટ વિક્રમ S આજે સવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું। આ સિંગલ સ્ટેજ રોકેટ ભારતીય સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવ્યું છે। આ એક પ્રકારનું ડેમોન્સ્ટ્રેશન મિશન હતું, જેમાં 3 પેલોડ એકસાથે લેવામાં આવ્યા હતા। રોકેટ ફ્લાઇટની 5 મિનિટથી પણ ઓછા સમયમાં 89.5 કિલોમીટરનું અંતર કાપીને ટોચની ઊંચાઈ હાંસલ કરવામાં આવી હતી અને પછી સમુદ્રમાં સ્પેસ લાઉન્ડાઉન થયું હતું। કોમર્શિયલ સ્પેસ એક્સપ્લોરેશનને પ્રમોટ કરતી ભારતની નોડલ એજન્સીએ ઇન સ્પેસમાં વિક્રમ S સબ ઓર્બિટલ વ્હીકલ લોન્ચ કરવાની મંજૂરી આપી હતી। મિશનનું નામ પ્રારંભ છે। કંપનીનો દાવો છે કે વિક્રમ સિરીઝના રોકેટ સેટેલાઇટ લોન્ચિંગને કે બુક કરવા જેટલું જ સરળ બનશે। એટલું જ નહીં, વિક્રમ સિરીઝના રોકેટ પેલોડ સેગમેન્ટના સૌથી ઓછી કિંમતના રોકેટ હશે,
चेन्नई स्थित स्टार्टअप स्पेसिकेट्स, आंध्र प्रदेश स्थित एंस्पेक्टेस एंड आर्मोनियम बाजू क्यू स्पेस रिसर्च लेब ना त्रण पेलोड विक्रम एस रॉकेट पर मोकलवामां आव्या हता। स्पेस किट्स नू 18 किलो पेलोड अने फनसेट भारत, अमेरिका, सिंगापुर अने इंडोनेशियाना विद्यार्थियों द्वारा करवामां आव्युं हतुं। इन स्पेस ना अध्यक्ष पवन गोयंकाए जणाव्युं हतुं के भारत में खानगी अवकाश क्षेत्र माटे आ एक मोटी सिद्धि छे। रॉकेट लॉन्च करवा माटे अधिकृत प्रथम भारतीय कंपनी बनवा बदल स्कायरूट ने अभिनंदन। रॉकेट एना मिशन में 89.5 की टोचनी ऊंचाई हासिल करी हती। विक्रम एस मात्र 8 मीटर लांबू सिंगल स्टेज स्पिन स्टेबिलाइज्ड सोलिड पॉपलेंट रॉकेट है। आ रॉकेट नु वजन 546 किलोग्राम है और व्यास 1.24 फूट है। एम 4 स्पिन थ्रस्टर्स एक कलम एसी प्रोपल्शन सिस्टम द्वारा संचालित है, जेनु परीक्षण 15 मार्च 2022 ना रोज सोलर इंडस्ट्रीज नागपुर खाते करवामां आव्युं हतुं। एनी पेलोड कैपेसिटी 100 किलोमीटर की ऊंचाई सुधी 83 किलोमीटर वजन उचकवानी है। पिंक वोलोसिटी मेक 5 आ रॉकेट कम्पोजिट मटीरियल में बनावामां आव्युं छे। 200 एंजीनियरो की टीमें एने 2 वर्ष रेकॉर्ड समय में तैयार कर्यु छे। फ्लाइट दरमियान स्पिन स्टेबिलिटी माटे इने 3D प्रिंटेड एंजीन थी सज्ज करवामां आव्युं छे। स्कायरूटना बिजनेस डेवलपमेंट लीड श्रीरिज अलीकोंडाए जणाव्युं हतुं के मिशननो उद्देश्य कस्टमर पेलोड साथे विक्रम एकना लॉन्च माटे स्टेज सेट करवानो छे। विक्रम एक रॉकेटनुं प्रथम लॉन्च 2023ना बीजा क्वार्टरमां लक्ष्यांकित छे अने स्टार्टअप पासे कस्टमर पण छे। स्कायरूट विक्रम रॉकेटना 3 प्रकार डेवलप करी रह्युं छे। विक्रम एक नीचा कक्षानी भ्रमण कक्षामां 480 किलो पेलोड वहन करी शके छे। 705 किमीनी ऊंचाईने अने सिंक्रोनिट ऑर्बिट कहेवामां आवे छे। 2200 किलोमीटरनी ऊंचाईनी जियोसिंक्रीन अने 35780 किमीनी ऊंचाईने जियोस्टेशनरी ऑर्बिट कहेवामां आवे छे। હાલ સમાચારમાં સમય થયો છે એક નાનકડા બ્રેકનો, વધુ સમાચાર બ્રેક બાદ। કેયોરના પેરેન્ટ્સ, એમને વહુ બી જોઈએ, દીકરી બી જોઈએ, મમ્મીને વેઇટ નહીં કરાવાય। 2 મિનિટ એક્સચેન્જમાં એટલે જ મારા પેરેન્ટ્સને જમાઈ મળી ગયો અને દીકરો પણ મીઠાઈ। મોહનથાળ તારી મમ્મીનો ફેવરિટ। થેન્ક યુ પટેલ મેટ્રિમોની ફોર હેલ્પિંગ મી ફાઇન્ડ માય ફેવરિટ। પટેલ મેટ્રિમોની ફ્રોમ કમ્યુનિટી મેટ્રિમોની। मुझे पकड़ोगे? मैंने स्मार्ट बनियान पहना हुआ है। तो ये कोई मामूली बनियान नहीं है। इसे स्मार्ट फोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच जैसे स्मार्ट बनियान अलग है ना। इसमें सेंसर लगा है। डायरेक्ट कनेक्शन पुलिस स्टेशन। अल्लू बनाया तुमको, जा पकड़ो इसको। स्मार्ट तू ही है ना? मैं तो जिम स्मार्ट हूँ। सॉरी। कभी स्मार्ट कभी जिम स्मार्ट, इसे कहते हैं रंजीत स्मार्ट। पहले स्मार्ट बनो। कभी दबे पाँव मुस्कुराहटों में। गाता बहुत ही बेसुरा है। देखो कैसी मनमानिया लिपटी है हवाओं में। पर लड़का अच्छा है। जो आपको पसंद हो और फैमिली को भी। जीवनसाथी.com। नया कॉर्नेटो चॉकिसिमो। कॉर्नेटो के ऊपर चॉकलेट की सॉफ्ट किस। शरारते ए ए है मस्तियाँ आ आ निगाहों में ए ए कॉर्नेटो चौकेसिमो। डोंट वरी बेटा, कुछ नहीं होगा। पता है मुझे कुछ नहीं होगा। इसे आइसक्रीम खिलाना, जल्दी ठीक हो जाएगी। श्रेया की बहादुरी के इनाम को प्योर रखना जरूरी है। उसे रियल मिल्क वाला अमूल आइसक्रीम खिलाएं, वनस्पति वाला नहीं। उन्हें आइसक्रीम नहीं फ्रोजन डिजर्ट कहते हैं। आइसक्रीम वर्ड के लिए पहले पैक चेक करें। तो रियल मिल्क रियल आइसक्रीम अमूल ही खाओ इंडिया। पापा यहाँ पे दूर दूर है। मेरी कार का कितना मिल जाएगा? यस सर, OLX Autos ही देता है आपकी कार का बेस्ट प्राइस। क्या बात कर रहे हो? यही कि OLX Autos ही देता है आपकी कार का बेस्ट प्राइस। क्या बात कर रहे हैं? यही कि
ओवरलक्स ऑटोस ही देता है आपकी कार का बेस्ट प्राइस. व्हाट आर यू सेइंग? आई एम सेइंग दैट ओनली ओवरलक्स ऑटोस गिव्स योर कार्स बेस्ट प्राइस. की पोजीशन तुम इतना की शुद्ध ओवरलक्स ऑटोस ही दाए अपनार गाड़ी बेस्ट प्राइस. सो यहां का आई एम सेइंग दैट ओनली ओवरलक्स ऑटोस गिव्स योर कार्स बेस्ट प्राइस. बेस्ट प्राइस. क्या बात कर रहे हो? यही कि OLX Autos ही देता है आपकी कार का बेस्ट प्राइस विदाउट एनी हिडन चार्जेस. ये प्राइस नहीं, सरप्राइज है, जिसको सुन के आप बोलेंगे क्या बात कर रहे हो. विजिट OLXautos.in नाउ. दौड़ेगा भागेगा बाबा, ऑल सीजन्स के लिए कुछ भी करेगा. आई एम अ मैन ऑफ ऑल सीजन्स. વેલકમ બેક ટુ સમાચાર. માં આગળ વધીએ તો વિદેશ મંત્રાલયના ડ્રાઈવર પર જાસૂસીનો આરોપ છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI ને માહિતી મોકલતો હતો. દિલ્હી પોલીસે આરોપીની ધરપકડ કરી. દિલ્હી પોલીસે વિદેશ મંત્રાલયમાં તૈનાત એક ડ્રાઈવરની ધરપકડ કરી છે. તે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI ને ગુપ્ત અને સંવેદનશીલ માહિતી મોકલતો હતો. ડ્રાઈવરને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI દ્વારા હની ટ્રેપ કરવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓ ઇનપુટને પગલે દિલ્હી પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે ડ્રાઈવરની જવાહરલાલ નહેરુ ભવન પાસેથી ધરપકડ કરવામાં આવી છે. તે ભારતીય વિદેશ મંત્રાલયની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલે છે. તેના બદલામાં તેને પૈસા મળતા હતા. ડ્રાઈવર પાકિસ્તાનની એક મહિલા જાસૂસના સંપર્કમાં હતો. તેને વિદેશ મંત્રાલયની માહિતી મોકલતો હતો. મહિલા જણાવે છે કે તે કોલકાતાની રહેવાસી છે. મહિલાનું નામ પૂનમ શર્મા અથવા પૂજા કહેવામાં આવી રહ્યું છે. પોલીસનું કહેવું છે આ હની ટ્રેપનો મામલો છે. અધિકારીઓએ જણાવ્યું કે આરોપીની પૂછપરછ ચાલી રહી છે. તેણે પાકિસ્તાનને કઈ કઈ માહિતી મોકલી છે. અગાઉ ઓગસ્ટ મહિનામાં રાજસ્થાન પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ દિલ્હીથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેની ઓળખ 44 વર્ષીય ભાગચંદ તરીકે થઈ હતી. ભાગચંદનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને 1998માં પરિવાર સાથે ભારત આવ્યો હતો. ભાગચંદ દિલ્હીમાં ટેક્સી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. 2016માં તેને ભારતની નાગરિકતા મળી હતી. ભાગચંદ તેના પાકિસ્તાની સંબંધી મારફતે હેન્ડલરના સંપર્કમાં હતો. ઓક્ટોબરમાં પણ પોલીસે ચીન માટે જાસૂસી કરવા બદલ એક મહિલાની ધરપકડ કરી હતી. જુલાઈમાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI ના જાસૂસ આફતાબ અલીને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી હતી. STS દ્વારા 2017માં સૈન્યની જાસૂસી કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેમને ભોળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે આફતાબને હવાલા દ્વારા પાકિસ્તાનમાંથી ફંડિંગ મળતું હતું. જલાલપુર કોંગ્રેસમાં ગાબડું. 2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા પરિમલ પટેલ 2000 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. CR પાટીલે ખેસ પહેરાવી આવકાર્યા. નવસારી જિલ્લાની જલાલપુર વિધાનસભા બેઠક પર 2017ની ટર્મના કોંગ્રેસના ઉમેદવાર પરિમલ પટેલ 2000 જેટલા કાર્યકરો સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. તળિયે ગયેલા કોંગ્રેસના સંગઠનથી થાકેલા ગત ટર્મના ઉમેદવાર પરિમલ પટેલ ભાજપને ફાયદો કરાવશે. બે જિલ્લામાં કુલ 4,500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પ્રચારની સાથે સાથે પક્ષ પલટુઓની મોસમ પણ પૂર બહારમાં ખીલી છે. ત્યારે નવસારી જિલ્લાના જલાલપુર વિધાનસભા બેઠકમાં 2017ની ટર્મના કોંગ્રેસે ઉમેદવાર પરિમલ પટેલે નિષ્ક્રિય તળિયે બેસેલા કોંગ્રેસના સંગઠનથી નારાજ થઈ આશરે 2000 જેટલા કોંગ્રેસી કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ CR પાટીલ આજે જલાલપુરના ભાજપના ઉમેદવાર RC પટેલના પ્રચાર અર્થે અબ્રાહમ રોડ ખાતે કાર્યક્રમમાં આવ્યા હતા, જ્યાં પાટીલની ઉપસ્થિતિમાં પરિમલ પટેલ સહિત 2000 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસમાં જૂથવાદ, આંતરિક નિષ્ક્રિયતા સહિતના મુદ્દો જોતા કોળી પટેલ સમાજના યુવા આગેવાન પરિમલ પટેલ કોંગ્રેસના ઉમેદવાર રણજીત પંચાલને જીત મેળવવા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
નવસારી જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, પણ દૂર દૂર સુધી સંગઠન જોવા મળતું નથી, જેને કારણે કોંગ્રેસના આંતરિક જૂથવાદની ભાજપને સીધો ફાયદો થતો હોવાની ચર્ચા રાજકીય પંડિતો સેવી રહ્યા છે. ભાજપની નવી રણનીતિ. ભાજપે 182 બેઠક પર પ્રભારી મૂક્યા. મતદાન બુથનો દરેક મેસેજ પેજ સમિતિના પ્રમુખ સુધી પહોંચશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો પણ જાહેર થઈ ગયા છે. ત્યારે ચૂંટણીમાં જીત હાંસલ કરવા ભાજપે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ભાજપે ગુજરાતની 182 બેઠક પર પ્રભારીઓને મૂક્યા છે, જેથી મતદાન બુથનો દરેક મેસેજ પેજ સમિતિના પ્રમુખ સુધી પહોંચશે. પેજ સમિતિના પ્રમુખ સુધીની કામગીરીનું સીધું જ મોનિટરિંગ કરાશે. તદુપરાંત વોર્ડથી માંડીને બુથ સુધીની કામગીરીનું સતત નિરીક્ષણ કરાશે. પ્રદેશ કક્ષાથી લઈ બુથ કક્ષાના કાર્યકરો વચ્ચે સેતુરૂપ ભૂમિકા બનશે, તેમજ ભવિષ્યમાં શક્તિ કેન્દ્રના માળખાને પણ વધારે મજબૂત બનાવશે. પીએમ મોદી આજથી 21 નવેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે. 3 દિવસમાં પીએમ મોદી 8 જેટલી જનસભા સંબોધન કરશે. આજે દક્ષિણ ગુજરાતના વાપીમાં પીએમ મોદી રોડ શો કરશે. વલસાડમાં પણ પીએમ મોદી આજે જંગી સભાને સંબોધિત કરશે. 20 નવેમ્બરે પીએમ મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે, તેમજ 20 નવેમ્બરે પીએમ મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં પણ જનસભા સંબોધશે. તેમજ 21 નવેમ્બરે પીએમ મોદીની સુરેન્દ્રનગરમાં અને જનસભા આયોજન કરાયું છે. તો 21 નવેમ્બરે પીએમ મોદી નવસારી અને જંબુસરમાં પણ જનસભા સંબોધશે. ચૂંટણી પ્રચાર દરમિયાન કાલોલના એમએલએ સુમનબેન ચૌહાણે તેમના સસરા પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નામ લીધા વિના નિશાન તાક્યું હતું. પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણને બીજેપીની ટિકિટ ન મળતા કોંગ્રેસ પક્ષ તરફથી કાલોલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સુમનબેન ચૌહાણ કાલોલ વિધાનસભા બેઠકના બીજેપીના ઉમેદવાર ફતેહસિંહ ચૌહાણના ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. બીજેપી છોડવાને લઈ પ્રભાતસિંહ ચૌહાણનો વ્યક્તિગત નિર્ણય હોવાનું સુમનબેન ચૌહાણે થોડા સમય પહેલા જ પ્રતિક્રિયા આપી હતી. ગુજરાતમાં પોતાની જમીન મજબૂત કરવા મેદાનમાં ઉતરેલા આમ આદમી પાર્ટીને વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. રાજકોટ ગ્રામ્ય બેઠક પર આમ આદમી પાર્ટીને ફટકો લાગ્યો છે. કોટડા સાંગાણી ખાતે આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી ઉતારી કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર અને અર્જુન ખાટરિયાના હસ્તે આ બધા લોકોએ ખેસ પહેર્યો હતો. કોંગ્રેસમાં કામિનીબા બાદ વધુ એક નેતાએ પાર્ટીમાં ટિકિટ વેચરાતી હોવાના સંખીને જ આરોપ લગાવ્યા છે. હાલોલ વિધાનસભા બેઠક પર ગુરુરાજ ચૌહાણે ટિકિટ માટે દાવેદારી કરી હતી. જોકે તેમની જગ્યાએ કોંગ્રેસ પાર્ટીએ અનિશ બારિયાએ પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જેથી નારાજ થયેલા ગુરુરાજ ચૌહાણે કોંગ્રેસ પાર્ટી પર 2-9 કરોડ રૂપિયામાં ટિકિટ સેટલમેન્ટના આરોપ લગાવ્યા છે. પેરુમાં રનવે પર પેસેન્જર પ્લાન ટ્રક સાથે અથડાયું. ટક્કર બાદ પ્લેનમાં લાગી આગ. 2 લોકોના મોત. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત. પેરુમાં રનવે પર ફાયર વિભાગની એક ટ્રક વિમાન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ મુસાફરોથી ભરેલા પ્લેનમાં આગ લાગી ગઈ હતી. સદનસીબે વિમાનમાં સવાર તમામ 102 મુસાફર અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. આ ભયાનક દુર્ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે. આ અકસ્માત પેરુના જોર્જ ચાવેસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયો હતો. લાટમ એરલાઇન્સની ફ્લાઇટ અહીંથી ટેક ઓફ કરી હતી, ત્યારબાદ રનવે પર સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. ફ્લાઇટમાં 102 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા, તેમાંથી કોઈને ઈજા થઈ નથી. જોકે ટ્રકમાં સવાર 2 ફાયર ફાઇટરના મોત થયા હતા. એરપોર્ટની એક અધિકારીએ જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ એરપોર્ટની તમામ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. તાત્કાલિક કાર્યવાહી કરીને અમે તમામ મુસાફરોને સલામત સ્થળે પહોંચાડ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે ફ્લાઇટર LA-2213 પેરુની રાજધાની પેરુ લીમાથી જુલાયાકા જઈ રહી હતી. અમેરિકાના ડલાસમાં એર શો દરમિયાન બીજા વિશ્વયુદ્ધના સમયમાં 2 વિમાનો અથડાયા હતા. દુર્ઘટના બાદ ચારેય બાજુ ધુમાડો છવાઈ ગયો હતો. વાયુસેનાએ જણાવ્યું કે બંને વિમાનોમાં 6 લોકો હાજર હતા.
डलासमां बीजा विश्व युद्धना समय में बे युद्ध विमानो हवामां टकराया हता। अकस्मात एटलो गंभीर हतो के टक्कर थता ज एक प्लेन वच्चे थी बे टुकड़ामां विभाजित थई गयुं हतुं अने बीजा प्लेनना फूरजे फूरजा उड़ी गया हता अने आकाशमां ज संपूर्णपणे विखराई गयुं हतुं। अमेरिकाना नेवाड़ा राज्यमां एक जेट क्रेश थयुं छे। अकस्मातमां पायलटनुं मौत थयुं हतुं। घटना स्टील नेशनल चैम्पियनशिप एर रेस दरमियान सर्जाई हती। आ घटनानो वीडियो सोशियल मीडिया पर वायरल थई रह्यो छे। वीडियोमां जोई शकाय छे के रेस दरमियान केटलाय जेट विमानोए उड़ान भरी हती। आमांथी एक जेट अचानक नीचे पड़तुं देखाय छे। जेट जमीन पर अथड़ाता एमां आग लागी गई हती। घटना स्थळे धुमाड़ाना गोटे गोटा जोवा मळ्या हता। जेटनो काटमाळ पण वेर विखेर पड्यो हतो। ખેડ બ્રહ્મામાં વિરોધ। કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અશ્વિન કોટવાલે મતદારોને કહ્યું, હું તમારા જવાબ આપવા બંધાયેલ નથી, તમારે વોટ આપવો હોય તો આપો। ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો પણ જાહેર થઈ ગયા છે। ખેડ બ્રહ્મા બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપે તેમને ખેડ બ્રહ્માની ટિકિટ પણ આપી દીધી છે। તેઓ વિજયનગર તાલુકામાં જોરાવરનગર સામે પ્રચાર દરમિયાન સ્થાનિકના પ્રજાલક્ષી કે કોઈ વિકાસના કોઈ કામો ગામમાં કેમ થયા નથી તેવા પ્રશ્ન પૂછતા કોટવાલ અકળાયા હતા। પ્રશ્ન પૂછનાર મતદારને કોટવાલે કહ્યું, હું તેમને જવાબ આપવા બંધાયેલો નથી, વોટ આપવો હોય તો આપો, નહીં તો કંઈ નહીં। ચૂંટણીમાં જીત હાંસલ કરવા ભાજપે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે। ભાજપે ગુજરાતની 182 બેઠકો પર પ્રભારીઓને મૂક્યા છે, જેથી મતદાન બૂથનો દરેક મેસેજ પેજ સમિતિના પ્રમુખ સુધી પહોંચશે। વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે 11 દિવસ બાકી છે, ત્યારે ભાજપ કોંગ્રેસ અને આપના રાષ્ટ્રીયથી લઈને સ્થાનિક દિગ્ગજ નેતાઓ પ્રચારમાં ઉતર્યા છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગઈકાલથી રાજકોટમાં પ્રચાર કરી રહ્યા છે। ગઈકાલે સભા બાદ સૌરાષ્ટ્રના કમલમમાં તેઓએ અડધી રાત્રે બેઠક યોજી હતી, જેમાં સૌરાષ્ટ્રના સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા। તેમના પૂર્વ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા। ચૂંટણી પ્રચાર દરમિયાન કાલોલના એમએલએ સુમનબેન ચૌહાણે તેમના જ સસરા અને પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નામ લીધા વિના નિશાન તાક્યું હતું। ગુજરાતમાં પોતાની જમીન મજબૂત કરવા મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીને વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે। રાજકોટમાં ગ્રામ્ય બેઠક પર આમ આદમી પાર્ટીને ફટકો લાગ્યો છે। કોટડા સાંગાણી ખાતે આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે। આ તમામ કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી ઉતારી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર અને અર્જુન ખાટરિયાના હસ્તે આ બધા લોકોએ ખેસ પહેર્યો હતો। હાલ માટે આટલા સમાચાર, વધુ સમાચાર માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।